नमस्कार दर्शक मित्रों, अमारी आ चैनल मा तमारू हार्दिक स्वागत छे। जो तमे हजु सुधी अमारी आ चैनल सब्सक्राइब ना करी होय तो करी लेजो अने बेल आइकॉन पर क्लिक करी देजो, जेथी आवनारा दरेक नवा वीडियो नी माहिती तमने मळती रहे। आजे 21 फेब्रुआरी 2023 ने मंगळवार नो दिवस छे। चालो जोईए आजना महत्वना समाचार। बॉलीवुड सिंगर सोनू निगम अने तेना मित्र रब्बानी मुस्तफा खान पर कथित रीते हुमलो थयो छे। आ हुमलो मुंबई ना चेम्बूर विस्तार मा एक शो दरमियान थयो हतो। सोनू निगम ना मित्र रब्बानी मुस्तफा खान ने ये वधु इजाओ थई छे। ज्यारे खान ने हॉस्पिटल लई जवामा आव्यो त्यारे सोनू निगम पण तेनी साथे हतो। आ पछी सोनू निगम पोतानु निवेदन नोंधवा पोलीस स्टेशन पहोंच्यो हतो। गंभीर रीते इजाग्रस्त रब्बानी स्वर्गस्थ उस्ताद गुलाम मुस्तफा खान नो पुत्र छे, जे सोनू निगम ना मार्गदर्शक हता। रब्बानी अने सोनू खूब ज नजीक ना मित्रो होवानुं कहेवाय छे। आपणे सौने आपणी लागती भाषा मातृभाषा छे। માતાના મોઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે। એ જ ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ભાષાકીય સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે। આ દિવસે વિશ્વભરના લોકો સોશિયલ મીડિયા વર્કશોપ અને વિવિધ કાર્યક્રમો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરે છે, જેથી માતૃભાષાના મહત્વને સમજી શકાય। ભારતની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઇફકો અથવા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એ ખેડૂતોને મોટી રાહત આપતા તેના ઘણા ખાતરોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। કંપની તેના ઉત્પાદનોની કિંમતમાં 14% સુધીનો ઘટાડો કરવા જઈ રહી છે। હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આ બાબતે માહિતી આપતા કંપનીના અધિકારીએ જણાવ્યું કે વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોની અછત અને ખેતી માટે ખાતરોની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અધિકારીનું કહેવું છે કે આ નિર્ણયથી ગરીબ ખેડૂતોને ફાયદો થશે। ભારત સરકાર દ્વારા એક નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ જૂના હોય તેમણે તેને અપડેટ કરવું જરૂરી છે। તમે તમારું આધાર કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરાવી શકો છો। આધાર કાર્ડ એ આપણી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। તેના વિના કોઈ પણ નાણાકીય કાર્ય કરવું સરળ નથી। બેંક ખાતું ખોલાવવાથી લઈને કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે। ઓનલાઈન અપડેટ કરવાની ફી 25 રૂપિયા છે અને ઓફલાઈન માટે તે 50 રૂપિયા છે। મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું। વરસાદથી મેચ રોકાઈ હતી। બાદમાં હાર જીતનો નિર્ણય ડકવર્થ લુઇસ નિયમથી આપવામાં આવ્યો હતો। આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા। ટીમ ઇન્ડિયા માટે સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 56 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી। સ્મૃતિની શાનદાર બેટિંગ અને ભારતની આ શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે।